નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, બે દિવસ ત્યાં જે છે એ આપણે આરએમસી ક્લર્ક માટેના ડેમો લેક્ચર જે છે એ જોયું. પહેલો લેક્ચર જીસીઆરટી નો મેં આપને આપ્યો, ગઈકાલનો લેક્ચર અનિતા મેડમ પાર્ટ ઓફ સ્પીચ. ગઈકાલે તો દોસ્તો એવા એવા જે છે ઉમેદવારોના મેસેજ અને રિવ્યુ મળ્યા છે કે જેમને બહુ બધો ફિયર હતો કે જેને મૂકી દીધું કે સર આરએમસી માટે થઈ અને મારે કોઈ પણ પ્રકારનું જે છે એ ઇંગ્લિશ છે એ કરવું જ નથી. અને ત્યારબાદ ગઈકાલે જ્યારે મેમે પાર્ટ ઓફ સ્પીચ ભણાવી, એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો કે વ્યક્તિને એમ થયું કે ના સર, હવે તો મારે પહેલો જ જે છે એ પોર્શન અને આરએમસી ક્લાર્કના સિલેબસમાં મુજબ ઇંગ્લિશનો લેક્ચર પહેલા જોવા છે. તો આટલી જે છે એ મસ્ત મજાની તમારી સફળતાની ગાડી જે છે આગળ ચાલી છે, એમાં આજે ત્રીજો ડેમો લેક્ચર જે છે એ 21 મે વિજ્ઞાનનો છે, જનરલ સાયન્સનો છે. દોસ્તો, એ વિમલ ભટ્ટી સર છે. વિમલ ભટ્ટી સર એટલે ગુજરાતમાં જે દોસ્તો સાયન્સ એન્ડ ટેક અને જનરલ સાયન્સ બાબતના સૌથી સારામાં સારા ઉમેદવારોના મોઢેથી જ્યારે આપને પૂછવામાં આવે કે સાયન્સ અથવા તો જનરલ સાયન્સ અથવા તો સાયન્સ એન્ડ ટેક વિષય કોની પાસે ભણવો, ત્યારે એક જ માત્ર નામ નીકળે એ છે વિમલ ભટ્ટી સર. પણ ખાસ ભૂલાય નહીં દોસ્તો, આ 50% ઓફર છે એ માત્ર ને માત્ર ડેમો લેક્ચર દરમિયાન જ છે. પછી કોઈ પણ કાળે કોઈ હિસાબે જે છે એ 50% ડિસ્કાઉન્ટની ઓફર રહેશે નહીં. તો જે કોઈ મિત્રોને જે છે આરએમસીની ક્લર્કની બેંચ લેવી હોય એ જે છે 7000ની જગ્યાએ માત્ર 3500 ભરવાના છે અને 1 વર્ષ સુધી જે છે આપને મળશે. અને આરએમસી જેવી આરએમસીની પરીક્ષા દોસ્તો, મતલબ કે તમારી રિક્રુટમેન્ટ રાજકોટમાં થાય અને તમારું જે રિટાયરમેન્ટ રાજકોટમાં જ થાય છે, કોઈ ચિંતાનો વિષય નથી. કોઈ દિવસ રાજકોટ દૂર જોડીને જવાનું થતું જ નથી, એટલા માટે થઈ. અને તમારે યાદ એ રાખવાનું છે દોસ્તો કે આ પરીક્ષા આપણા માટે જે છે એ એકદમ સુવર્ણ સાબિત થશે. અને આના માટે જે છે ફીસ બહુ બધી જે છે આપણે ઓછી રાખી દીધી, કારણ કે 7000ની જગ્યાએ માત્ર ને માત્ર 3500. અને હા, આમાં કરંટ અફેર્સના લેક્ચર પણ આવી જશે આ કોર્સમાં. અને આમાં મેથ્સ રીઝનિંગ ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી મતલબ કે નીરજ ભરવાડ સર જે છે આપણે શીખવાડવાના છે. તો વધારે વિશેષ આપનો સમય ન લેતા વિમલ ભટ્ટી સરને જ આપણે ઇન્વાઇટ કરશું. દોસ્તો, થેન્ક યુ દોસ્તો, સારી રીતે વિડીયો જોજો અને આપનું કરિયર જે છે એ રાઈટ પાથમાં જાય કે નહીં એ પણ વિચાર. નમસ્કાર દોસ્તો, હું વિમલ ભટ્ટી આપ સર્વેનું ઓનલાઈન પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આવનારી તમામ પરીક્ષાઓને ધ્યાનમાં લઈ અને આપ સર્વે માટે એક સુંદર મજાનો સામાન્ય વિજ્ઞાનનો જે કોર્સ જે છે એ ડિઝાઇન કરવામાં આવેલો છે. આ કોર્સની અંદર આપ સર્વેને સામાન્ય વિજ્ઞાનની પાયાની બાબતોને ધ્યાનમાં રાખી અને છેક એન્ડ સુધી આપ સર્વેને જે છે ભણાવવામાં આવશે. તો આજનો આ પ્રથમ લેક્ચર આપણે એકદમ બેઝિકથી પાપા પગલીથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ડન છે દોસ્તો. લેક્ચરની શરૂઆત કરતા પહેલા મારો પરિચય તમને આપી દઉં. છેલ્લા 10 વર્ષથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. એમએસસી ફિઝિક્સ બીએડ ભણેલો છું અને કોમ્પિટિટિવ ક્ષેત્રે ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. તો શરૂઆત કરીએ સાહેબ, જનરલ સાયન્સ વિષયનો જ્યારે સવાલ આવે કે સાહેબ આ વિષયમાં શું ભણવું, તો બેઝિકલી આપણા મગજમાં 3 મુદ્દાઓ આવતા હોય છે. નંબર 1 હોય છે ત્યાં ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનો મુદ્દો છે. નંબર 2 હોય છે કેમેસ્ટ્રી અને નંબર 3 હોય છે બાયોલોજી. દોસ્તો, આ 3 ટોપિક જે છે એમાંથી તમે કોઈ પણ પરીક્ષાઓ જુઓ તો આ 3 ટોપિકમાંથી ધારો કે 100 ગુણનું સામાન્ય વિજ્ઞાન પૂછાય છે, તો આ 100 ગુણમાંથી 80 ગુણ જે છે એ તમારા બાયોલોજીના હોય છે, જ્યારે 10 ગુણ જે છે એ તમારા ભૌતિક વિજ્ઞાનના હોય છે અને 10 ગુણ જે છે એ રસાયણશાસ્ત્રના હોય છે. કહેવા જઈએ તો સાહેબ બાયોલોજીનો જે પોર્શન છે એ કોઈ પણ પરીક્ષામાં જોવા જાઓ તો એ થોડોક વધારે મહત્વનો સાબિત થાય છે. ધીમે ધીમે આપ જોતા હશો કે ક્લાસ 3ની જે પરીક્ષાઓ છે એમાં પણ સાયન્સ અને ટેક વિષય જે છે એ ઉમેરવામાં આવી રહ્યો છે. સાહેબ આ સાયન્સ એન્ડ ટેક વિષયની અંદર એક ટોપિક છે, એક સબ્જેક્ટ છે જેનું નામ છે બાયોટેકનોલોજી. સાહેબ તો એ બાયોટેકનોલોજી ભણવા માટે પણ જો કોઈ પાયાની જરૂરિયાત હોય તો એ આપણું બાયોલોજી છે. તો સાહેબ આ લેક્ચરની અંદર આપણે એકદમ બેઝિકથી શરૂઆત કરીશું જેથી કરીને આપ સર્વેને ખ્યાલ આવે એ ખરેખર શું છે. ડન છે. પણ સાહેબ એની પહેલા તમે જે કોઈ પણ પરીક્ષા આપવા જાઓ ત્યાં તમે 2 સિલેબસમાં શબ્દો વાંચશો. નંબર 1 ત્યાં લખેલું હશે આપની સમક્ષ, ત્યાં લખેલું હશે જનરલ સાયન્સ અને નંબર 2 એક લખેલું હશે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાહેબ જો હું કોઈ પણ ક્લાસ 3ની જે પરીક્ષા આપવા જઈ રહ્યો છું અથવા તો હું કોઈ સુપર ક્લાસ 3ની એક્ઝામ આપવા જઈ રહ્યો છું,
તો એની અંદર સિલેબસમાં જનરલ સાયન્સ વિષય જે છે એ લખવામાં આવેલો હોય છે. સાહેબ, આનો સીધો સાદો અર્થ એવો થાય છે કે તમારે સ્ટાન્ડર્ડ 6 to 10, ધોરણ 6 થી 10 ની જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુક વાંચવાની હોય છે. ડન. સાહેબ, આ ટેક્સ્ટબુક ની અંદર જે છે એ એક તમારે પ્રવૃત્તિ વાંચવાની નથી. તમે નવી ટેક્સ્ટબુક જોશો એમાં તમને પ્રવૃત્તિઓ જોવા મળશે. તો એ ટેક્સ્ટબુક ધોરણ 6, 7, 8 ના છોકરાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. તો સાહેબ, તમારે એક ત્યાં પ્રવૃત્તિઓ જે છે એ વાંચવાની નથી રહેતી. ધેન આફ્ટર સાહેબ, તમારે આ જગ્યા ઉપર કોઈ પણ જગ્યાએ છે ત્યાં રાસાયણિક ગુણધર્મો લખેલા હોય, રાસાયણિક ગુણધર્મો, તો આ રાસાયણિક ગુણધર્મો પણ દોસ્તો નથી વાંચવાના. ધેન આફ્ટર સાહેબ, તમને ત્યાં લખવામાં આવેલું હોય પ્રક્રિયાઓ અથવા સાહેબ એને કહી શકાય આપણે સમીકરણો, તો આ સમીકરણો પણ આપણે વાંચવાના નથી. સાહેબ, આ ત્રણ વસ્તુને બાદ કરતા હજી એક વસ્તુ છે બનાવટો. આ સાહેબ 3-4 વસ્તુઓને બાદ કરતા બધું તમારે ટેક્સ્ટબુકમાં વાંચવાનું છે. પણ દોસ્તો, તમે જો આ 4 વસ્તુઓને બાદ કરશો ને ટેક્સ્ટબુકમાંથી, એટલે તમારે ઓલમોસ્ટ તમારી 60% કરતા વધારે ટેક્સ્ટબુક જે છે એ વાંચવાની ઓછી થઈ જશે. માત્ર 40% જેવું જ પોર્શન જે છે તમારે ટેક્સ્ટબુકમાંથી વાંચવાનો રહેતો હોય છે. સાહેબ, જ્યારે પરીક્ષાઓની અંદર એવું લખેલું આવે છે કે તમારે સિલેબસમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય જે છે એ પૂછાવાનો છે, જનરલી સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય જે છે ને એ અત્યાર સુધી જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓ લેવાતી હતી ક્લાસ 1, 2, 3 એ પરીક્ષાઓની અંદર સિલેબસમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય લખાયેલો આવતો હતો. પણ હવે ધીમે ધીમે ગૌણ સેવા પસંદગી મંડળ અને પોલીસ ભરતી બોર્ડ જે છે એ પણ પોતાના સિલેબસની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય લખેલો આવે છે. પણ દોસ્તો, ધ્યાન રાખો, તમે જ્યારે કોઈ ક્લાસ 3 ની પરીક્ષા આપવા જાઓ છો અને એના સિલેબસની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય લખેલો આવે છે, તો ત્યાં તમારે માત્ર ને માત્ર અહીંયા જે ટોપિકો લખેલા છે માત્ર એ જ નથી કરવાના. કારણ કે જો તમે ધોરણ 10 ની ટેક્સ્ટબુક જોશો, તમે સ્ટાન્ડર્ડ 10 ની ટેક્સ્ટબુક તમે જોવા જશો, તો આ ધોરણ 10 ની ટેક્સ્ટબુક ની અંદર વિજ્ઞાનની ચોપડીનું માળખું જે છે ત્યાં એવું લખવામાં આવેલું છે વિજ્ઞાન અને ટેકનોલોજી. એવું લખવામાં આવેલું છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તેનો સીધો અર્થ એવો થાય છે કે તમારે ત્યાં ધોરણ 10 ની ટેક્સ્ટબુક પણ કરવી ખૂબ જરૂરી રહેતી હોય છે. ડન છે? એટલે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરશે, પણ આપણે આ ટોપિકની સાથે સાથે અહીંયા ધોરણ 10 ની સાયન્સ એન્ડ ટેકનિક બુક જે છે, ટેક્સ્ટબુક જે છે એ પણ કરીશું. ડન છે? સાહેબ, ક્લાસ 1, 2 અથવા તો જીપીએસસી જે એક્ઝામ લે છે એના માટે સાયન્સ એન્ડ ટેકની અંદર અમુક પર્ટિક્યુલર ટોપિકો આપણને આપવામાં આવેલા હોય છે. જેમ કે ત્યાં સાહેબ પહેલો ટોપિક છે અવકાશ વિજ્ઞાન એટલે કે સ્પેસ સાયન્સ, બીજો છે પરમાણુ વિજ્ઞાન એટલે કે ન્યુક્લિયર સાયન્સ જેને બોલી શકાય છે, ડિફેન્સ નો મુદ્દો. સાહેબ, ઘણા લોકોને ડિફેન્સમાં ખાલી એક જ વસ્તુ મગજમાં આવડતી હોય છે જેનું નામ છે DRDO. પણ સાહેબ અહીંયા ઘણી બધી બીજી વસ્તુ જે આપણે જોશું. સાહેબ, બાયોટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે, ઉર્જા છે. સાહેબ, હમણાં રિસન્ટ ફોરેસ્ટમાં ટોપિક જે છે એ અહીંયાથી ઉપાડીને મૂકવામાં આવ્યા, જેમાંથી એક દોસ્તો છે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. જ્યારે બીજો મુદ્દો અહીંયા સાહેબ જે છે એ છે ઈ-ગવર્નન્સ. બીજો મુદ્દો છે ઈ-ગવર્નન્સ, બરાબર, સરકારશ્રી દ્વારા ગવર્મેન્ટ સાથે જોડાયેલી જે સ્કીમો છે એ બધી તમને અહીંયાથી પૂછવામાં આવે છે. ડન. તો આ વાત થઈ ગઈ સાયન્સ એન્ડ ટેકની, જે આપણે સાયન્સ એન્ડ ટેકની અંદર ડિટેલમાં અભ્યાસ કરીશું. ડન. હાલ જ્યારે હું તમને જનરલ સાયન્સ મુદ્દો ભણાવવા જઈ રહ્યો છું, જનરલ સાયન્સ મુદ્દો જ્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ, તો તમને એના બેઝિક વિશે ખબર હોવી જોઈએ કે સાહેબ સરકારશ્રી દ્વારા અથવા તો વિશ્વ દ્વારા બાળકોની અંદર, વ્યક્તિઓની અંદર વિજ્ઞાન વિશે અવેરનેસ આવે એના માટે શું કરવામાં આવે છે. તો કે સાહેબ વિજ્ઞાન વિશે જો એક વસ્તુ યાદ રાખવી, કોઈ પણ વસ્તુ વિશે જ્યારે અવેરનેસ લાવવાની વાત આવે ત્યારે ઓલવેઝ ગવર્મેન્ટ દ્વારા એક દિવસ ઉજવવામાં આવતો હોય છે. તો સેમ અહીંયા પણ એવું છે, વિજ્ઞાન વિશે અવેરનેસ લાવવા માટે એક દિવસ ઉજવવામાં આવે છે. આપ સર્વેને યાદ હશે, જ્યારે આપ સર્વે સ્કૂલ સમયમાં હશો ત્યારે વિજ્ઞાન મેળો જે છે તમારી સ્કૂલમાં ઉજવાયેલો હશે, કે તે દિવસે માણસોની અંદર વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે એટલા માટે. તો સેમ અહીંયા પણ જોવા જાઓ તો એક દિવસ જે ઉજવીએ છીએ આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે, એટલે કે નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ. હવે સિમ્પલ ક્વેશ્ચન સેટ થાય, આપણે બુકમાં તો વાંચી લેશું વન લાઇનર ફોર્મમાં કે ભાઈ નેશનલ સાયન્સ ડે જે છે એ 28 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. પણ સાહેબ ક્વેશ્ચન એ છે
કે શા માટે 28 ફેબ્રુઆરી? ઘણા લોકો કહેશે કે સાહેબ એક સીવી રામન નામના સાયન્ટિસ્ટ થઈ ગયા, એનો જન્મદિવસ હતો એટલા માટે ઉજવીએ છીએ. નહીં સાહેબ, એ વાત નથી સાહેબ, યાદ રાખજો. અહીંયા સંકળાયેલી મહત્વની બાબત એ છે કે ભારતમાં એક બહુ મહાન સાયન્ટિસ્ટ થઈ ગયા જેનું નામ છે સીવી રામન, જેનું નામ રહેશે સીવી રામન, બોલે તો ચંદ્રશેખર વેંકટય રામન. સાહેબ આ સીવી રામન નામના જે સાયન્ટિસ્ટ છે, સીવી રામન નામના સાયન્ટિસ્ટ આપણે ઓળખતા આવીએ છીએ, સીવી રામને રામન અસરની શોધ કરેલી છે, રામન ઇફેક્ટ બોલીએ છીએ, રામન અસરની શોધ કરેલી છે. સાહેબ રામન અસર એટલે ઘણી બધી શોધોનો સમૂહ છે, પણ એ દોસ્તો યાદ રાખજો આ જે શોધ છે ને એ સ્પેશિયલી સંકળાયેલી છે પ્રકાશ શાસ્ત્ર સાથે, પ્રકાશ શાસ્ત્ર સાથે સંકળાયેલી છે. બેન છે આપણે એવું કહેતા, એક ભાઈ આપણે ઉનાળામાં રસ્તા પર પાણી દેખાતું હોય, મૃગજળની રચના, ચોમાસામાં મેઘધનુષ રચાતું હોય, બંધ અંધારિયા રૂમની અંદર જ્યારે કોઈ પ્રકાશ આવતો હોય, તે પ્રકાશીય પાથમાં નાના નાના રજકણો આમથી આમ ઉડતા તરતા હોય એવું દેખાતું હોય, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ઓળવા, એ બંધ અંધારિયા રૂમમાં જોવા મળતી પ્રકાશીય પાથની ઘટનાને ક્યાં નામથી ઓળખાય છે? તો આન્સર આવશે ટિન્ડલ અસર, સ્કેટરિંગ ઓફ લાઇટ, એટલે કે પ્રકાશના પ્રકરણના કારણે આ ઘટના ઘટતી હોય છે. આપણે ભણશું ડિટેલમાં આગળ, બરાબર છે. પણ હવે ઘણી બધી શોધો જે છે એનો સમૂહ ભેગો કરી અને પર્ટિક્યુલર સાહેબ કોઈ એક નામ આપ્યું, જેનું નામ આપ્યું રામન અસર. હવે આપ સમજી શકો છો કે સાહેબ આ બધી શોધ એક દિવસમાં તો થઈ નહીં હોય, આ બધી શોધ કરવામાં થોડીક વાર લઈ ગઈ હશે, મને ઘણા દિવસો જોયા હશે. સેમ સીવી રામને આ શોધ કરવામાં ઘણા દિવસો લગાડ્યા હતા. સીવી રામને જયારે બધી શોધ કરી લીધી ત્યારે આ બધી શોધોના એક સમૂહને નામ આપ્યું રામન અસર, અને પોતાનું જે રિસર્ચ પેપર હતું છે, બરાબર છે, આ રિસર્ચ પેપર 28 ફેબ્રુઆરી 1928 ના દિવસે ભાઈએ પ્રકાશિત કર્યું. દોસ્તો યાદ રાખજો આ દિવસે આ ભાઈએ શોધપત્ર, પોતાનું શોધપત્ર જે છે એ પ્રકાશિત કર્યું હતું. ધન સાહેબ એટલી મહાન શોધ સાબિત થઈ પ્રકાશ શાસ્ત્ર સાથે અવડિયા, કે આ શોધ બદલ ઈસવીસન 1930 ની અંદર જો પરફેક્ટ ડેટ ની વાત કરું દોસ્તો, તો અહીંયા આવશે 10th ડિસેમ્બર, યાદ રાખજો 10th ડિસેમ્બર 1930 ના દિવસે સીવી રામને ભારતનું, સાહેબ ન કેવળ ભારતનું પણ એશિયાનું સૌથી પહેલો નોબલ પુરસ્કાર જે છે, સૌથી પહેલો નોબલ પુરસ્કાર જે છે એ આપવામાં આવ્યો છે. તો આ થોડીક એની હિસ્ટ્રી થઈ ગઈ છે. સૌથી પહેલો નોબેલ પુરસ્કાર સીવી રામનને ભારતની અંદર વિજ્ઞાન ક્ષેત્રમાં સાહેબ મળ્યો હતો, યાદ રાખજો. હવે સાહેબ ભારત દેશ આઝાદ થઈ ગયો, ઘણા બધા વર્ષો જતા રહ્યા, અને છેક 1987 સાહેબ 1987 ની અંદર ભારત દેશમાં આપણને એવું લાગ્યું છે કે વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવું જોઈએ, માણસોની અંદર, બાળકોની અંદર વિજ્ઞાન ક્ષેત્રે જાગૃતિ લાવવી જોઈએ. તો આ જાગૃતિ લાવવા માટે એક દિવસને વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવો જોઈએ. હવે સાહેબ પ્રશ્ન એ હતો કે સીવી રામનના જન્મદિવસને ઉજવવું, તો કે નહીં સાહેબ, જે દિવસે સીવી રામને ગામની અંદર પોતાનું શોધપત્ર રજૂ કર્યું હતું એ દિવસને ઉજવવું. દોસ્તો યાદ રાખજો, તમારા જન્મદિવસ કરતા પણ વધારે મહત્વનો દિવસ તમને જ્યારે નોકરી મળશે ને તે હશે, એવું અહીંયાથી સાબિત થાય છે. ડન છે. બીજો મુદ્દો કે સાહેબ 28 ફેબ્રુઆરીને ઈસવીસન 1987 થી 28 ફેબ્રુઆરીને 1987 થી નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે બેઝિક પ્રશ્ન અહીંથી એવા પડે બેઝિક વન લાઇનર ક્વેશ્ચન કે સાહેબ કયા દિવસને નેશનલ સાયન્સ ડે તરીકે ઉજવીએ છીએ તો 28 ફેબ્રુઆરીને આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ, તો કે 1987 થી સાહેબ શરૂઆત થઈ. પણ સાહેબ આવા પ્રશ્નો પહેલા પૂછાતા, હવે જો પરીક્ષા જે પેપર જે વ્યક્તિ કાઢી રહ્યો છે એ વિચારશે કે આ વ્યક્તિને હિસ્ટ્રી તો ખબર છે પણ હારે હારે કરંટ અફેર પણ ખ્યાલ છે કે નહીં, તો કરંટ અફેરને ધ્યાનમાં રાખીને એ શું કરશે, તો કે તમને જે તે નેશનલ સાયન્સ ડે ની થીમ પૂછી લેશે, જે તે વર્ષની નેશનલ સાયન્સ ડે ની થીમ પૂછી લેશે સર, બરાબર છે. હવે સાહેબ 2023 ની જે નેશનલ સાયન્સ ડે જે છે એની થીમ હતી ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિંગ, યાદ રાખજો ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિંગ આ 2023ની રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ હતી. પરંતુ 2024માં જે થીમ આવવાની છે એ થીમ છે સાયન્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર, સાયન્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર. આ થીમ મિત્રો યાદ રાખજો 2024માં 28 ફેબ્રુઆરીએ જે નેશનલ સાયન્સ ડે ઉજવાશે એની થીમ છે. ડન છે.
ભારત દેશ તો આ ઘણું ખરું કર્યું, ભારત દેશે તો ભારત દેશમાં જાગૃતિ આવે એના માટે. તો સાહેબ યુએન દ્વારા પણ નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આખું વિશ્વ આ ક્ષેત્રે જાગૃતિ લઈ આવે, એના માટે શું કરવું છે? તો એના માટે એક દિવસ ઉજવણી શરૂઆત કરી જેને આપણે કહીએ છીએ વિશ્વ વિજ્ઞાન દિવસ, એટલે કે વર્લ્ડ સાયન્સ ડે. સાહેબ અહીંયા અહીંયા આવે છે વિશ્વ વિજ્ઞાન દિવસ છે, સમજો આની પાછળની કોઈ હિસ્ટ્રી નથી, પરંતુ 10 નવેમ્બર નો જ દિવસ છે. 10th નવેમ્બર આ 10 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે નોબેલ સેરેમની ડે, યાદ રાખજો. ડન. તો 10th નવેમ્બર નો દિવસ છે એને આપણે ઉજવીશું વિશ્વ વિજ્ઞાન દિવસ, વર્લ્ડ સાયન્સ ડે. સાહેબ આ ઉજવવાની શરૂઆત જે છે એ કરવામાં આવી છે 2001 થી. વિશ્વ વિજ્ઞાન દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે 2001 થી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જે છે ઉજવણી શરૂઆત કરવામાં આવી છે 1987, એટલે 1987 થી. ડન છે. ચાલો, બે શબ્દો આપણી પાસે હતા, એક હતો વિજ્ઞાન અને બીજો હતો ટેકનોલોજી. તો વિજ્ઞાન દિવસ તો શા માટે ઉજવાય છે કેમ ઉજવે એના વિશે વાત કરી ગયા. બીજો દિવસ છે આપણી પાસે ટેકનોલોજી દિવસ, એટલે કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. મિત્રો યાદ રાખજો, આમાં વર્લ્ડ ટેકનોલોજી દિવસ નહીં આવે, માત્ર આવશે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આવશે. નેશનલ ટેકનોલોજી ડે જે છે એ ઉજવવામાં આવે છે 11th મે ના રોજ. 11th મે ના રોજ. ટેકનોલોજી ભણીશું ડિટેલમાં, આપણે તેના વિશે વાત કરીશું, પણ થોડીક માહિતી તમને હું અહીંયા આપી દઉં કે સાહેબ 11th મે ની અંદર ભારત દેશે રાજસ્થાનના પોખરણની અંદર પ્રથમ, યાદ રાખજો એમ લખું છું, પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ જે છે કરેલું હતું. આપ સર્વ જાણો છો અટલ બિહારી વાજપેયી જયારે આપણા પીએમ સાહેબ હતા, અબ્દુલ કલામના નેતૃત્વ અંતર્ગત આ બધી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આપણે એક ભૂલ કરીએ છીએ કે અહીંયા પ્રથમ સફળ લખું છું દોસ્તો, જયારે પ્રથમ પૂછાય ને ખાલી તો અહીંયા આવશે 18th મે, અહીંયા આવશે 18th મે 1974, ઇન્દિરા ગાંધીના સમયમાં. પણ આપ સૌ જાણો છો કે અહીંયા યુરેનિયમનો જથ્થો હોવો જોઈએ એ 10% પ્રમાણમાં હતો, જેના કારણે આ પ્રયોગ આપણે સફળ કરી શકા ન હતા. ડન છે. યાદ રાખવું છે 11th મે ના રોજ ભારત દેશે પ્રથમ સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરેલું હતું, એ યાદમાં આપણે 11th મે ને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવીએ છીએ. કલામ સોરી જે અટલ બિહારી વાજપેયી છે એમને આ જ દિવસે ત્યાંથી સાહેબ સૂત્ર આપેલું હતું કે ભારત દેશ આ દિવસને ક્યારે ન ભૂલે, એટલા માટે આપણે આજથી આ દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવીશું. ડન છે. તે જ દિવસે જય જવાન જય કિસાન અને સાથે જય વિજ્ઞાન નો નારો પણ જે છે એ આ જ દિવસે આપવામાં આવેલો હતો. ડન છે. બેઝિક વસ્તુ થઈ ગઈ, સાયન્સ શું છે, ટેકનોલોજી શું છે, એના વિકાસ માટે સાહેબ એ માણસોની અંદર પ્રસરે, માણસો જાગૃત થાય એના માટે 2 દિવસો ઉજવીએ છીએ, એના વિશે આપણે માહિતીઓ મેળવી લીધી. હવે સાહેબ આપણે સામાન્ય વિજ્ઞાનનો જે અતિ મહત્વનો મુદ્દો છે એના તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ, અને એ મુદ્દાનું નામ થશે બાયોલોજી, એટલે કે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનની એકદમ પાયાથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. જીવ વિજ્ઞાન શબ્દ કોને આપ્યો, જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવાય, જીવ વિજ્ઞાન સાથે કયા કયા વ્યક્તિઓ સંકળાયેલા છે, આવી માહિતીઓ આપણે જે છે આજના આ પ્રથમ લેક્ચરની અંદર મેળવીશું. ડન. તો દોસ્તો શરૂ કરીએ છીએ જીવ વિજ્ઞાન વિશે બેઝિક માહિતીઓ છે. તમે જો જીવ વિજ્ઞાન જોવા જાવ ને, એટલે જનરલી આપણા મગજમાં 2 વસ્તુઓ આવતી હોય છે. એક કે સાહેબ સામાન્ય જીવ વિજ્ઞાન સાથે એક તો કે સાહેબ પ્રાણીશાસ્ત્ર, એટલે જેને ઝૂલોજી બોલીએ છીએ એ સંકળાયેલું હોય, અને સાહેબ બીજું છે વનસ્પતિ શાસ્ત્ર, એટલે કે આને આપણે બોલીએ છીએ બોટની, એ સંકળાયેલું હોય. પણ દોસ્તો યાદ રાખજો, પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્રની સાથે સાથે સાહેબ સૂક્ષ્મ જીવ વિજ્ઞાન છે, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન એ પણ એટલું જ સાહેબ મહત્વનું છે. આની અંદર તમે જોવા જાવ દોસ્તો તો બેક્ટેરિયા, નંબર 2 વાયરસ, નંબર 3 ફૂગ, નંબર 4 પ્રજીવ વગેરે છે. આ બધી વસ્તુઓ જે છે બહુ એક અહેમ હિસ્સો આપણી જે દૈનિક દિનચર્યા હોય છે એમાં ધરાવે છે, તો એ પણ એક આખો અલગ પોર્શન ધરાવે છે, તો એ સંકળાયેલું હોય છે. એકદમ જીવ વિજ્ઞાન શબ્દ ક્યાંથી આવ્યો, ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ડન છે. સાહેબ શબ્દને તોડો તમે તો તમને એક સિમ્પલ વ્યાખ્યા મળે કે સજીવોનો જે અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં થાય છે
એ શાખાને આપણે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી કહીએ છીએ. ડન છે. બીજી વસ્તુ દોસ્તો, આ બાયોલોજી જે છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે, યાદ રાખજો. ગ્રીક ભાષાનો, જેની અંદર બાયો નો અર્થ થાય છે લાઈફ એટલે કે જીવન, અને લોગસ નો અર્થ થાય છે સ્ટડી એટલે કે અભ્યાસ. સમજો છો, અહીંયા જીવન વિશેનો અભ્યાસ જે શાસ્ત્રમાં થાય છે એ શાસ્ત્રને કહીએ છીએ આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન. હવે ક્વેશ્ચન સાહેબ થાય કે જીવ વિજ્ઞાન શબ્દ, સમજો, સજીવો નો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને જીવ વિજ્ઞાન કહેવાય, આવું સૌથી પહેલા કોને કીધું? તો મોટા ભાગના છોકરાઓ છે ને અહીંયા લખી આવશે અરસ્તુ અથવા તો એરિસ્ટોટલ. પણ યાદ રાખજો દોસ્તો, આ જે અરસ્તુ ભાઈ છે ને, ઇઝ કોલ્ડ ફાધર ઓફ બાયોલોજી, એ જીવ વિજ્ઞાનના પિતા છે. શા માટે પિતા કહીએ છીએ એના વિશે આપણે હમણાં ચર્ચા કરીએ. પરંતુ જ્યારે એવો પ્રશ્ન પૂછાય કે જીવ વિજ્ઞાન શબ્દ સૌ પ્રથમ વખત કોને એકો, કોને એવું કીધું કે સજીવોનો અભ્યાસ કરતા શાસ્ત્રને જીવ વિજ્ઞાન કહેવાય, તો સાહેબ દોસ્તો બે નામ આવશે. એક નામ આવશે લેમાર્ક અને બીજું આવશે ટ્રિવેનિયસ. યાદ રાખજો, લેમાર્ક અને ટ્રિવેનિયસ જે છે, લેમાર્ક અને ટ્રિવેનિયસ જે છે, આ બંને વ્યક્તિઓ સૌપ્રથમ વખત કીધું હતું કે સજીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા જે હોય છે એને જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે. સાહેબ, જ્યારે સજીવો વિશે મહત્વપૂર્ણ યોગદાન કોઈ એક હોય તેમાં સૌથી પહેલા જો કોઈ વ્યક્તિ હોય છે તો એ છે એરિસ્ટોટલ એટલે કે અરસ્તુ. મિત્રો સમજો, અરસ્તુભાઈ છે ને, અરસ્તુભાઈ તમે આમ જોવા જાવ ને તો એ બિફોર ક્રાઇસ્ટ 328 ની આસપાસ થઈ ગયા. સિકંદર ના ગુરુ જે છે એ આ અરસ્તુ, એરિસ્ટોટલ ભાઈ હતા. સાહેબ એક પાછો ક્વેશ્ચન થાય કે સાહેબ આજથી 2728 વર્ષ પહેલા એવી કોઈ ખાસ ટેકનોલોજી તો હશે ને, એવી કોઈ ખાસ શોધખોળ નહીં થઈ હોય, તો આ ભાઈને શા માટે આપણે ફાધર ઓફ બાયોલોજી કહીએ છીએ? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? મિત્રો યાદ રાખજો, અરસ્તુભાઈ છે ને એને જાજુ કઈ નહોતું કહ્યું. અરસ્તુભાઈ જે છે એને માત્ર સજીવો જે છે એને બે ભાગમાં ડિવાઈડ કર્યા હતા, ખાસ તો પ્રાણીશાસ્ત્રના. ભવિષ્યમાં ક્વેશ્ચન પૂછાય કે પ્રાણીશાસ્ત્રના પિતા કોણ છે, તો આન્સર આવશે અરસ્તુ એટલે કે એરિસ્ટોટલ. સાહેબ સજીવોને બે ભાગમાં ડિવાઈડ કર્યા, એકને કીધું હતું એનાઈમા અને એકને કીધું હતું ઇનાઈમા. એનાઈમા એટલે એવા સજીવો, યાદ રાખવાનું તમારે માત્ર સમજવાનું છે, એનાઈમા એટલે એવા સજીવો કે છે જે તમે કાપો તો એમાંથી લાલ રુધિર ન નીકળે, એટલે કે લાલ રુધિરનો અભાવ હોય તેવા સજીવો. સાહેબ એવું બની શકે તો કે જી હા, તમે દોસ્તો ઓક્ટોપસને કાપો એમાંથી જાંબલી રુધિર બહાર નીકળશે, તમે ઈયળને મારો લાઇટ ગ્રીન બ્લડ બહાર નીકળશે, તમે કોઈ પણ વંદા છે, જૂ છે, ચાચડ છે, માકડ છે, એને મારો સાહેબ પાણી કલરનું બ્લડ બહાર નીકળશે એનું. ડન છે. કહેવાનો અર્થ એવો છે કે જેમાં જેનું રુધિર લાલ નથી એવા બધાને સાહેબ એનાઈમામાં લીધા, જેનું રુધિર લાલ છે મીન્સ કે આપણે બધા, તો આપણે બધા આવશું ઇનાઈમામાં. સાહેબ ઇનાઈમાના પાછા બે ભાગ પડ્યા, એકને કીધું ઓવી પેરસ, એકને કીધું વીવી પેરસ. ઓવી પેરસ અર્થ યાદ રાખજો, ઓ એ શબ્દ લખાય છે ઓવી પેરસ, ઓવી પી એ આર આઈ ઓ યુ એસ, ઓવી પેરસ. અહીં યાદ રાખવાનું મોટો ઓ છે તાને સમજી લો, ધીસ ઇઝ કોલ્ડ ઇન્ડુ એટલે કે ઈંડા આપતા સજીવો, અને વીવી પેરસ એટલે કે બચ્ચા આપતા સજીવો. આવું સાહેબ ઘણું બધું કહ્યું છે. અને એને ભાઈએ પોતાની બુક જે છે હિસ્ટોરિયા એની માલિયા નામની જે બુક જે છે એની અંદર આ બધો સમાવેશ કર્યો છે. વિશ્વમાં સૌ પ્રથમ વખત કોઈ આવું ડિસ્ટ્રીબ્યુશન કર્યું હોય તેવા ભાઈ હતા અરસ્તુ. અને આ જ માટે અરસ્તુભાઈ જે છે એને આપણે ફાધર ઓફ બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ. સાહેબ અરસ્તુભાઈ પછી જોવા જાવ ને તો આવશે કેરોલસ લિનિયસ નામના વ્યક્તિ. અરસ્તુભાઈ પછી એક બીજા વ્યક્તિ આવે છે જેનું નામ છે કેરોલસ લિનિયસ. યાદ રાખજો, એનું નામ છે કેરોલસ લિનિયસ. આ કેરોલસ લિનિયસ નામના જે વ્યક્તિ છે એને સાહેબ આ સાદા વર્ગીકરણના પિતા કહેવાય અરસ્તુને. જ્યારે લિનિયસ જે છે એ આધુનિક વર્ગીકરણના પિતા, આધુનિક વર્ગીકરણના પિતા તરીકે એને ઓળખવામાં આવે છે. સાહેબ આને શું કહ્યું આધુનિક વર્ગીકરણની અંદર? તો સાહેબ બધા સજીવો, યાદ રાખજો અહીંયા અરસ્તુભાઈએ માત્ર ને માત્ર પ્રાણીઓની જ વાત કરેલી હતી, માત્ર ને માત્ર પ્રાણીઓની જ વાત કરેલી હતી, જ્યારે લિનિયસ ભાઈ જે છે એને પ્રાણીઓ ની સાથે સાથે વનસ્પતિ
ની પણ વાત કરેલી હતી. ડંજન તો શું સમજજો, અહીંયા શું કહ્યું હતું, અને અરસ્તુભાઈએ બધા સજીવોને બે ભાગમાં ડિવાઈડ કર્યા, જેમ કે એકને કીધું વંશ અને એકને કીધું જાતિ. દોસ્તો પ્રજાતિ પણ હતી, પણ જાતિ અને પ્રજાતિ સમાન હોવાના કારણે આપણે નથી લખતા. ઉદાહરણ તરીકે સાહેબ હું લખું છું અહીંયા માણસ, અહીં લખું છું માણસ. તો માણસનું વૈજ્ઞાનિક નામ લિનિયસ ભાઈએ પાડેલું હતું હોમો સેપિયન્સ, જે બહુ ફેમસ છે. તેનું નામ છે હોમો સેપિયન્સ, સેપિયન્સ. બીજું નામ સાહેબ લખવા જઈ રહ્યા છે આપણે ગાય. ચાલો ગાયને બોલીએ છીએ બોસ ઇન્ડિકસ, બોસ ઇન્ડિકસ. સાહેબ ગાય બાદ લખું છું વનસ્પતિમાંથી એક વટાણા, બહુ ફેમસ છે ધોરણ 10 ની ટેક્સ્ટબુક માંથી આ ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન. આનું નામ દોસ્તો છે પીસમ સટાઈવ. હજી એક પૂછાયેલો પ્રશ્ન લઈ લઈએ, દેડકો. એક્ઝામ માં પૂછાયેલો પ્રશ્ન દેડકો. દેડકાનું વૈજ્ઞાનિક નામ છે રાણા ટાઈગ્રીના, રાણા ટાઈગ્રીના. હજી એક લઈ લઈએ વનસ્પતિ માંથી આપણે કેરી, મેંગો. ડન દોસ્તો, કેરીનું નામ છે મેગ્નીફેરા, મેગ્નીફેરા ઇન્ડિકા, મેગ્નીફેરા ઇન્ડિકા. આવું છે બધાનું, આવું નામ જે છે બધાના ભાઈ ભાઈ આ બહુ બે જે ફેમસ છે એક્ઝામમાં પૂછાયેલા છે નામ જોયા આપણે. ટૂંકમાં બધાના નામ બધા જે છે એને વંશ અને જાતિ ફોર્મમાં ડિવાઈડ કરવાનું સૌથી પહેલું કામ જે છે એ કર્યું કેરોલસ લિનિયસ છે. એટલા માટે આ લિનિયસ ભાઈને આપણે ઓળખીએ છીએ આધુનિક વર્ગીકરણના પિતા તરીકે. વિજ્ઞાન વિશે અભ્યાસ કરતા પહેલા અમુક પિતા વિશે એટલે કે બહુ ફેમસ જે વ્યક્તિઓ હોય છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો થોડાક સાહેબ અમુક ક્ષેત્ર સંકળાયેલા મહાન વ્યક્તિઓ જે છે એના વિશે આપણે બે પાંચ મુદ્દાઓ જે છે એને જોતા જઈએ. ડન. જેમાં સાહેબ સૌથી પહેલો મુદ્દો જે આપણે જોઈ ગયા શરૂઆતમાં સાહેબ, કે જે આવશે ફાધર ઓફ બાયોલોજી, જે અરસ્તુ એટલે કે એરિસ્ટોટલ છે જેના વિશે આપણે વાત કરી ગયા છે. બીજો નામ છે ફાધર ઓફ બોટની, બોટની એટલે જેને બોલીએ છીએ વનસ્પતિ, વનસ્પતિ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર. સર પ્રશ્ન પૂછે કે ફાધર ઓફ ઝૂલોજી, મેં આગળ વાત કીધી ફાધર ઓફ ઝૂલોજી, તો એ પણ કોણ થશે, અરસ્તુભાઈ જ થશે. જયારે વનસ્પતિ શાસ્ત્ર છે પિતા પૂછાય તો ત્યાં આન્સર રહેશે થિયોફેસ્ટ, યાદ રાખજો થિયોફેસ્ટ જે છે એના પિતા રહેશે. સર ધેન આફ્ટર નંબર 3 દવા જઈએ છીએ આપણે, તો ફાધર ઓફ ઝૂલોજી જોઈ ગયા અરસ્તુભાઈ જ છે. ફાધર ઓફ મેડિસિન, ફાધર ઓફ મેડિસિન જે છે એ આવશે હિપોક્રેટ્સ, ફાધર ઓફ મેડિસિન રહેશે હિપોક્રેટ્સ. ધેન આફ્ટર સાહેબ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી, બહુ ફેમસ નામ છે તમારી સમક્ષ આવ્યું, જે છે લુઈ પાશ્ચર. સાહેબ પાશ્ચરાઇઝેશન ની પ્રક્રિયા જે છે, આથોડની પ્રક્રિયા જે છે એના માટે આ ભાઈ ફેમસ હતા, લુઈ પાશ્ચર. ડન છે. Then after આવશે ફાધર ઓફ ઇમ્યુનોલોજી, ફાધર ઓફ ઇમ્યુનોલોજી જેને ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ આપણે, રોગ પ્રતિકારક ક્ષમતા જે છે એ વધારવા માટે અથવા એ બોડીમાં મેન્ટેન રહે એના વિશે વિશેષ શોધો જે છે એડવર્ડ ઝેનર નામના વ્યક્તિઓએ કરેલી, સાયન્ટિસ્ટે કરેલી હતી. સાહેબ અહીંયા આ બંને નામો જે છે એ ક્રમશ હડકવાની રસી અને રસી જે આવે છે શીતળાની એ બંને માટે પણ ફેમસ છે. ચલો ધેન આફ્ટર સાહેબ ફાધર ઓફ બ્લડ ગ્રુપ, ફાધર ઓફ બ્લડ ગ્રુપ જે છે એના પિતા છે કાર્લ લેન્ડસ્ટીનર. મિત્રો યાદ રાખજો બ્લડ ગ્રુપ જે છે જનરલી આપણે કહેતા હોય કે બ્લડ ગ્રુપ ચાર પ્રકારના હોય, એ બી એ બી અને ઓ, આ બ્લડ ગ્રુપ ચાર પ્રકારના હોય છે. ઈસવીસન ઓગણીસો પહેલા ઘણા વ્યક્તિઓ જે છે એ પ્રોપર બ્લડ ન મળવાના કારણે જે છે એ ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામ્યા છે. ડન. અને 1900 ની અંદર આ જે કાર્લ ભાઈ છે એને બ્લડ ગ્રુપની શોધ કરી અને ધેન આફ્ટર જે છે એ માણસો મૃત્યુ દર જે છે એ રુધિર ચડાવવાના કારણે અટકી ગયા. એટલા માટે આ જે કાર્લ લેન્ડસ્ટીનર નામના વ્યક્તિ છે એમને ઈસવીસન 1930 ની અંદર મેડિસિન વિભાગનો, ઈસવીસન 1930 ની અંદર મેડિસિન વિભાગનો નોબેલ પુરસ્કાર, નોબેલ પુરસ્કાર જે છે આપવામાં આવેલો હતો. યાદ રાખજો કાર્લ લેન્ડસ્ટીનર ને ઈસવીસન 1930 ની અંદર મેડિસિન વિભાગનો નોબેલ પુરસ્કાર જે છે આપવામાં આવેલો હતો. સર આફ્ટર છે ફાધર ઓફ કીમોથેરાપી. આપ સર્વે સાહેબ જાણો છો ધીમે ધીમે કેન્સરના દર્દીઓ જે છે વધતા જઈ રહ્યા છે,
એના માટે જે થેરાપી આપવામાં આવે છે એને બોલીએ છીએ કીમોથેરાપી. તો બે એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો, કીમોથેરાપી નીચે પૈકી કયા રોગ સાથે સંબંધિત છે? તો આન્સર આવશે કેન્સર સાથે સંબંધિત છે. પોલ એહરલિચ નામના જે વૈજ્ઞાનિક છે, પોલ એહરલિચ નામ યાદ રાખજો, એ કીમોથેરાપી સાથે સંકળાયેલા છે. ધેન આફ્ટર ફાધર ઓફ પ્લાન્ટ ફિઝિયોલોજી, પ્લાન્ટ ફિઝિયોલોજી છે વનસ્પતિ છે, વનસ્પતિ એ કેવી ક્રિયાઓ કરે છે, શું બિહેવિયર ધરાવે છે, એના વિશે વિશેષ માહિતી આપણને સ્ટીફન હેલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. સ્ટીફન હેલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. તેના પર સાહેબ ફાધર ઓફ મોડર્ન ટેક્સોનોમી એટલે કે આધુનિક વર્ગીકરણના પિતા, જે આપણે હમણાં જ જોઈ ગયા, નામ રહેશે કેરોલસ લિનિયસ, નામ રહેશે કેરોલસ લિનિયસ. એન્ડ સાહેબ ફાધર ઓફ જીનેટિક્સ, ફાધર ઓફ જીનેટિક્સ નામ રહેશે ગ્રેગર મેન્ડલ, રહેશે ગ્રેગર મેન્ડલ. સાહેબ આ ગ્રેગર મેન્ડલ છે ને, ગ્રેગર મેન્ડલ એ આપ સર્વે જાણો છો, ગ્રેગર મેન્ડલ જે છે, જ્યોર્જ ગ્રેગર મેન્ડલ, જ્યોર્જ ગ્રેગર મેન્ડલ, મેન્ડલ સાહેબ આ મેન્ડલ ભાઈએ પ્રયોગ કરેલા હતા, આ મેન્ડલ ભાઈએ પ્રયોગ કરેલા હતા, આપ સર્વે જાણો છો, વટાણાના છોડ પર, વટાણાના છોડ પર આ ભાઈએ પ્રયોગ કરેલા હતા. એવું સાહેબ જોયું કે ભાઈ અમુક વટાણાના છોડ જે છે એ નાની સાઈઝના હતા, અમુક છોડ જે છે એ મોટી સાઈઝના હતા. સાહેબ જો આ બંનેનું સંકરણ કરવામાં આવ્યું તો જે નવા મળતા છોડ જે છે એ મીડિયમ સાઈઝના મળ્યા, અને આની અંદર આવતા જે વટાણા હતા એમાં પણ બંનેના ગુણધર્મો અહીંયાથી અહીંયા જોવા મળ્યા. એના ઉપરથી મેન્ડેલિફ ભાઈ, માફ કરશો, મેન્ડલ ભાઈ, સાહેબ મેન્ડેલિફ શબ્દ બોલે ગયો મારાથી હમણાં, મેન્ડેલિફ શબ્દ જે છે એ કેમેસ્ટ્રીમાં આવશે, આવર્ત કોષ્ટકના પિતા તરીકે મેન્ડેલિફને ઓળખશું આપણે, મેન્ડલ બાયોલોજીમાં આવશે, મેન્ડેલિફ કેમેસ્ટ્રીમાં આવશે. સાહેબ આના ઉપરથી મેન્ડલ ભાઈ એવું સાબિત કરી દીધું કે પેઢી દર પેઢી વારસામાં લક્ષણો જે છે એ ઉતરી આવતા હોય છે, અને એના કારણે જ સજીવોની અંદર વિભિન્નતા જે છે એ જોવા મળે છે. ડન સાહેબ, અહીંયા એક ટોપિક સાથે આપણે એક મુદ્દો કનેક્ટ કરવા જઈ રહ્યા છીએ. અહીંયા હું લખવા જઈ રહ્યો છું ઉત્ક્રાંતિવાદના પિતા, ચલો અહીં લખવા જઈ રહ્યો છું ઉત્ક્રાંતિવાદના પિતા, ફાધર ઓફ ઇવોલ્યુશન. ડન સાહેબ, ઉત્ક્રાંતિવાદના પિતા તરીકે અહીંયા દોસ્તો નામ રહેશે, અહીંયા નામ રહેશે ચાર્લ્સ ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન. આપણે બોલતા જ હોઈએ છીએ ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ, એ જ ભાઈ આવડા. સાહેબ આ ચાર્લ્સ ડાર્વિન નામના જે ભાઈ છે ને, ચાર્લ્સ ડાર્વિન, એને સૌ પ્રથમ વખત ગાલાપાગોસ, ગાલાપાગોસ સાહેબ, ગાલાપાગોસ એ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક ટાપુ છે, ગાલાપાગોસ નામના ટાપુ પરથી સૌ પ્રથમ હાડકાના નમૂના મળી આવ્યા, સૌ પ્રથમ હાડકાના નમૂના જે છે મળી આવ્યા છે. સાહેબ કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા, C14 દ્વારા આ ભાઈ માહિતી મેળવી કે આ જે હાડકાના નમૂનાઓ મળી આવ્યા છે, પહેલા તો ગોળ આકારના હતા, પગે કમરેથી વળેલા હતા સાહેબ, અને હું કહેવા દઉં આ હાડકા જે છે એ 25,000 વર્ષ પહેલાના આ હાડકાઓ જે છે. સાહેબ જેમ જેમ એને નવા નવા હાડ પિંજરો મળતા ગયા, એમ તેમ C14 સિસ્ટમથી માહિતી મળતા ગયા, અને કહેતા કે પહેલા મનુષ્ય જે 4 પગે ચાલતો હતો, ધીમે ધીમે સમય સિચ્યુએશન સાથે એ થોડો સીધો બનતો ગયો, અને ધીમે ધીમે વ્યક્તિ જે છે હાલ સાવ સીધો થઈ ગયો. ડન, અમુક પાછળ જતા રહ્યા છે, ડન, પણ સાવ સીધો થઈ ગયો, ડન છે. આ મુજબની માહિતી જે છે એ આપણને ડાર્વિન ભાઈ આપેલી હતી સાહેબ. તેના આપણે સાહેબ લખેલું છે ફાધર ઓફ આયુર્વેદ, સાહેબ આપણે ભારતના બહુ મહાન ઋષિ મુનિ તેમજ વૈજ્ઞાનિક ચરક ને ઓળખીએ છીએ ફાધર ઓફ આયુર્વેદ તરીકે, ડન છે. સાહેબ તો આ કંઈક માહિતી હતી, આ કંઈક માહિતી હતી સાહેબ જીવ વિજ્ઞાન સાથે સંકળાયેલા મહત્વના જે લોકો છે, જે વૈજ્ઞાનિકો છે, એની વિશે માહિતી હતી. સાહેબ તો આપણો બેઝિક લેક્ચર હતો આવડો, તમને ખ્યાલ આવી ગયો હશે સંપૂર્ણપણે કે જીવ વિજ્ઞાન ખરેખર મુદ્દો શું છે, અને એમની અંદર જે છે એ આપણે ધીમે ધીમે અભ્યાસ કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છીએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.